31 મે એટલે વિશ્વ તમાકુ દિવસ. આ દિવસના રોજ વ્યસન મુક્તિ આંદોલન અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારણપુરા તેમજ શ્રીમતી મણિબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી મણિબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અસારવા ખાતે વ્યસન મુક્તિ અંગેના ચિત્રનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. મણિબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી અને તેમના સગાઓ તેમજ અન્ય આગંતુકો અને હોસ્પિટલના તબીબો કર્મચારીઓએ રસપૂર્વક આ પ્રદર્શન નિહાળ્યું હતું. હાજર રહેલા સૌને તમાકુ અને તેની અન્ય બનાવટોનો ઉપયોગ વપરાશકર્તાઓ માટે સર્વ પ્રકારે હાનિકર્તા છે તે અંગે તબીબ મિત્રો અને ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓએ સમજ આપતા વ્યસન નહીં કરવાના સંકલ્પ સાથે સંકલ્પ પત્ર ભર્યા હતા. તમાકુનું વ્યસન ખબર છે કે તમાકુમાં નિકોટિન નામનું ઝેરી તત્વ છે, એનાથી કોઈ પણ ફળફળાદીની આસપાસ તાળ વાડ બનાવી હોય, કારણ કે એમાં કોઈ બી પ્રાણી ના જઈ શકે, નાશવન ના કરે. પણ તમાકુના ખેતરની આસપાસ વાડ પણ હોતી નથી, તો એમાં ઝેરીમાં ઝેરી સાપ કે ગધેડો પણ જતો નથી. પણ આજનો બુદ્ધિશાળી મનુષ્ય પહેલા જયારે કામ કરવા જાય એટલે પહેલા પાનના ગલ્લાના દર્શન કરશે, પેલો પડીકા બનાવશે, સિગારેટ આપશે, અને પછી એવા ગંદા એઠવાડને આપણા સરસ રીતે શરીર ભગવાને આપેલું છે એની અંદર નાખીને આપણા શરીરને નાશવંત કરીએ છીએ. એ ના થાય એટલા માટે આજે એ મહાન દિવસ છે. એ સંકલ્પ કરો એ અને પૂર્ણ શ્રદ્ધાની ભાવથી કરશો ને અવશ્ય તમારો સંકલ્પ પૂર્ણ થશે. આ સમાજલક્ષી કાર્યક્રમનું સફળ સંચાલન હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ચેતનાબેન એન જાની અને ડોક્ટર નીતિનભાઈ નાયક તથા સાથી તબીબ મિત્રો તેમજ ગાયત્રી પરિવાર નારણપુરા અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.